ગુડ મોર્નિંગ એવરી વન આગળ જોઈએ આપણે અળસિયાનું ચેતા તંત્ર હવે અળસિયાનું જે ચેતા તંત્ર છે કે જે બેવડું નક્કર અને ચેતા કંદમય છે બેવડું નક્કર અને ચેતાકંદમય એટલે કે ચેતાકંદ ધરાવે છે હવે ચેતાકંદ એટલે શું ચેતાકંદ એટલે કે ચેતાકોષ એકત્ર થઈ ચેતાકંદ બનાવે છે ચેતાકોષો જે છે એ ભેગા મળે છે અને ભેગા થઈ કે ચેતાકંદની રચના જોવા મળતી હોય છે એ ઉપરાંત વક્ષ ચેતા રજૂ વક્ષ ચેતાર રજ્જુની રચના જોવા મળે છે વક્ષ ચેતારરજુ જે છે કે જે અળસિયાના પાંચ પછીના દરેક ખંડમાં વક્ષ બાજુએ ચેતાકંદની એક જોડ આવેલી છે બરાબર વક્ષ બાજુએ પાંચ પછીના જે આ ખંડ છે એ દરેક ખંડની અંદર કે જે એક ચેતા કંદની જોડ આવેલી છે અને આ દરેક ખંડના જે જોડિયા ચેતા કંદો છે કે જે જોડાઈને વક્ષ ચેતા રજ્જુ બનાવે છે આકૃતિમાં હમણાં આપણે જોઈશું ત્યાર પછી ચેતાતંત્રની અંદર ચેતા કડીની રચના જોવા મળે છે ચેતા કડી આકૃતિ દ્વારા સમજીએ ચેતા કડી એટલે શું હવે અળસિયામાં કે જે ત્રીજા નંબરનો ખંડ છે એ ત્રીજા નંબરના ખંડમાં કે જે વક્ષ બાજુએ પશ્વ ભાગમાં અને વક્ષ એટલે કે નીચેની બાજુએ ચેતાકંદની એક જોડ આવેલી હોય છે કયા ખંડમાં ત્રીજા ખંડમાં પશ્વ ભાગે એટલે કે પાછળના ભાગે વક્ષ બાજુએ આ ચેતાકંદની એક જોડ આવેલી છે હવે ચેતાકંદની આ જે જોડ છે જેને અધોકંઠ નાલીય ચેતા કંદ તરીકે ઓળખાય છે કયા નામથી ઓળખાય છે અધો કંઠ નાલીય ચેતા ક્યાર પછી કે કંઠનળી જે છે એની પૃષ્ઠ બાજુ એટલે કે ઉપરની બાજુએ ત્રીજા ખંડમાં જ એટલે કે એ જ ખંડમાં ચેતા કંદની એક જોડ આવેલી હોય છે એક જોડ વક્ષ બાજુએ છે એક જોડ પૃષ્ઠ બાજુએ છે હવે આજે પૃષ્ઠ બાજુએ આવેલી ચેતાકંદની જોડ છે જેને ઉપરી કંઠનાલીય ચેતાકંદ તરીકે ઓળખાય છે ઉપરી કંઠનાલીય ચેતાકંદ જેને કંઠનાલો પણ ઓળખાય છે કયા નામથી ઓળખાય છે કંઠનાલો પરિચેતા કંદ તરીકે ઓળખવામાં આવે છે હવે કે આજે ઉપરી કંઠનાલીય ચેતાકંદ છે બરાબર અને અધોકંઠનાલીય ચેતાકંદ બંને ચેતાકંદ જે છે કે જે પરિકંઠનાલીય દ્વારા જોડાય છે આ રીતે કંઠનાલીય ચેતાકંદ અને અધોકંઠનાલીય ચેતાકંદ જે આ પરિકંઠનાલીય યોજી દ્વારા જોડાય છે ઉપરી કંઠનાલીય કે જે આ ક્યા પરિકંઠનાલીય યોજી દ્વારા જોડાઈ ગઈ જેના કારણે આખી આ જે રચના હતી એ કેવી થઈ ગઈ રીંગ જેવી થઈ ગઈ કડી જેવી રચના થઈ ગઈ તો આજે કડી જેવી રચના છે જેને કયા નામથી ઓળખાય છે ચેતા કડી તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવ્યો દરેકને ત્યાર પછી આપણે જોઈ ગયા કે પાંચ પછીના દરેક ખંડમાં આ ચેતા કંદની એક એક જોડ આવેલી છે દરેક ખંડમાં બરાબર કે આ દરેક ખંડની અંદર એક એક જોડ આવેલી છે અને જેમાંથી પણ ક્યાં ખંડીય ચેતાઓ નીકળતી હોય છે કે જે તે ખંડનું ચેતાકરણ કરે છે હવે કે આજે ઉપરી કંઠનાલીય અને અધો અધોકંઠનાલીય ચેતાકંઠ જે છે એમાંથી પણ કે જે ચેતાઓ નીકળતી હોય છે હવે આજે ચેતા કડી જે છે કે જેને અળસિયાના મગજ તરીકે ઓળખી શકાય ત્રણ માર્ક્સમાં પૂછાય અળસિયાનું ચેતા તંત્ર સમજાવો તો એની અંદર આટલી માહિતી લખવાની ચેતાકંદ વક્ષ ચેતા રજુ અને ચેતા કડી ચેતા કડીની અંદર જે આ રચના છે એના વિશે લખવાનું રહેશે હવે જોઈએ અળસિયામાં સંવેદી અંગો અળસિયામાં સંવેદી અંગો વિશે અળસિયાની રચના આપણે જોઈ બાહ્ય રચના આંતરિક રચના પણ આખી રચનામાં કે આંખો જેવા અવયવો જોયા નથી જોયા કારણ કે અળસિયો જે છે કે જે આંખ જેવા અવયવો ધરાવતા નથી અથવા તો આવેલા નથી કે અળસિયામાં આંખ જેવા સંવેદક અંગો જે છે એ જોવા મળતા નથી પણ કે અળસિયાની અંદર ત્વચા જે છે એ ત્વચામાં સંવેદી કોષો રહેલા હોય છે સંવેદના અનુભવવા માટે કે આજે કોષો રહેલા છે અને આજે કોષો છે કે જે સંવેદના ગ્રાહક અવયવ તરીકે કાર્ય કરે છે સંવેદી કોષોની ગોઠવણી જો જોઈએ તો કે સમૂહમાં આવેલા છે અને આ કોષો જે છે કે જે કેશ તંતુ ધરાવે છે આપણે જે અધિચર્મ બરાબર છે રચના ત્વચાની જોઈ ગયા કે જેમાં સંવેદી કોષોની રચના જોવા મળતી હોય છે અને સમૂહમાં ગોઠવાયેલા છે હવે કે આજે કેશ તંતુ જે છે એ બાહ્ય ઉત્તેજનાથી પ્રેરિત થાય છે બાહ્ય ઉત્તેજનાથી પ્રેરિત થાય છે અને આ કોષો જે છે તે પ્રકાશની તીવ્રતા હોય બરાબર છે અથવા જમીનમાં થતા જે કંઈ પણ દબાણ હોય જમીનમાં થતા દબાણ કંપન સ્પર્શ ભેજ તાપમાન અને જે તે રસાયણો હોય આ દરેકની સંવેદના અનુભવે છે એટલે કોષો જે છે સંવેદી કોષો કે કેટલાક રાસાયણિક ઉત્તેજકોથી ઉત્તેજિત થતા હોય છે બરાબર જેમ કે આપણે જોઈએ તો કે પ્રકાશની તીવ્રતા જમીનમાં થતું દબાણ અથવા કંપન સ્પર્શ ભેજ તાપમાન રસાયણ એના આધારે કે સંવેદી કોષો જે છે એ ઉત્તેજના અનુભવે છે અને એ ઉત્તેજનાના આધારે પ્રતિક્રિયા આપી કે અળસિયું જે છે એ જે તે દિશાની અંદર આગળ વધતું હોય છે બરાબર છે હવે આગળ જોઈએ નેક્સ્ટ પીરિયડમાં